नमस्कार मित्रों, हूँ दर्शन पटेल। मारी चैनल एजुटेक प्लस में आप मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज ना आ वीडियो सेशन में आप धोरण 10 गणित ना प्रकरण 3 में स्वाध्याय 3.6 नो पहला दाखला नो त्रीजो दाखलो गणीशू। जो तमे आगला बे दाखला जोवा मांगता होय तो आई बटन पर जरूर क्लिक करशो, जेथी मारा आगला तमाम वीडियोनी माहिती तमने मळती रहे। अने जो आप चेनल मां नवा होय तो मारी चेनल ने सब्सक्राइब जरूर करशो, जेथी नवा नवा वीडियोनी नोटिफिकेशन तमने समयसर मळती रहे। चालो आपणे हवे स्वाध्याय 3.6 नो पहला क्वेश्चन नो तीजो प्रश्न गणीए। मित्रों, तीजो प्रश्न नी अंदर समीकरण युग में तमने कंई आ प्रकारे आपेलू छे, 4x + 3y = 14 अने 3x - 4y = 23। बे समीकरण युग में तमने आ रीते आप्या छे। अगर आपणे जोई चुक्या छे कि ज्यारे अचळ पद होय छे, एक्स वाळू अने वाई वाळू पद छेदमां होय, तो तेना माटे ए अने बी एवी कोई रकम धारता हता। तो अहीं फक्त एक्स ज एवी रकम छे, एक्स ज एवी संख्या छे जे छेदमां छे, वाई तो भाई एनी जग्याए सारो छे। तो आपणे हमेशा एक नियम राखवानो के जे आपणने नड़तुं होय हमेशा तेनो ज इलाज करवानो। जे भाई आपणने नड़ता नथी आपणे तेनी साथे छेड़छाड़ करशुं नहीं। तो छेड़छाड़ कोनी साथे करशुं? एक्स साथे, जे छेदमां छे। ओके, तो हवे आपणे एवी धारणा करशुं के जे छेदमां एक्स छे इज इक्वल टू ए। तो छेदमां एक्स एटले नीचे आ रीते लखाय, ऊपर कोई संख्या ना होय तो एक लखवू पड़े। ओके, तो छेदमां एक्स होय इज इक्वल टू ए धारता, अने छेदमां वाय तो छे ज नहीं एटले तेनी धारणा करवानी जरूर नथी। आ वस्तु ध्यानमां राखजो। ओके, आ भाई आपणने नड़ता नथी, एटले फक्त ज्यां तमारे छेदमां एक्स छे त्यां ए लेशुं। एटले हवे समीकरण शुं थई जशे? 4a + 3y = 14। आ पहेलुं समीकरण थशे। जो छे सिम्पल। ओके, पर थोड़ू तमने गुचावा माटे आप्युं छे, एटलू बधुं गुचवाड उभो थाय एवुं नथी। अने बीजुं समीकरण थई जशे 3a - 4y = 23, समीकरण 2। ए तो अहींया थई गयुं, ज्यां एकमां छेदमां एक्स छे त्यां आपणे ए धार्यो, अहींया छेदमां एक्स छे तो अहींया ए एटले 4a, अने एक्स छे 3 छे तो 3, बाकी तो रकममां कोई चेन्जીસ થશે નહીં। ઓકે, ક્લિયર થઈ ગયું? હવે તો આ સમીકરણ તમને સોલ્વ કરતા આવડે જ છે। ઓકે, તો પણ હું કરીશ, તમે ચાહો તો વિડીયો પાઉઝ કરીને આખો દાખલો તમે ગણી શકો, ને પછી તમે ચેક કરો કે જવાબ સેમ આવે છે કે નહીં। ઓકે, તો હવે હું મારી ફેવરિટ રીત લોકની રીતનો અહીં ઉપયોગ કરીશ। તો અહીં 4 એકાવાળી રકમને 3 અને 3 વાળી રકમને 4 સાથે ગુણાકાર કરશું, તો સમીકરણ જે 1 છે, સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા, આપણે આપણે એવી રીતે કર્યું છે। આ તો આપણી ગણતરી છે બતાવવા માટે। હવે ગુણાકાર કરશો, 4 તારી 12 a + 3 તારી 9 y = 14 તારી, મને 14 એકા નથી આવડતા, ચાલ 3 એકા, 4 તારી 12 2 + 1 3 + 3 ને 1 4 14 42, જેવું તમને ઠીક લાગે। 4 તારી 12 a - 4 + 16 y = 23, તે પણ નથી આવડતા, 4 તારી 12 2 + 1 4 + 2 8 ને 1 9, આ સમીકરણ 4 અને આ સમીકરણ થઈ ગયું 3। હવે આ સમીકરણની અંદર એ સરખું છે, આપણે એનો લોપ કરશું, માઇનસ માઇનસ માઇનસ, આનો લોપ થઈ જાય છે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે, 16 ને 9 અહીંયા થઈ જશે આઈ થિંક 25y, અને અહીંયા માઇનસ આવશે, 92 માંથી 42 જશે તો 2 માંથી 2 = 0 અને 9 માંથી 4 જશે તો 5। ગણતરી આપણે થોડી આ બાજુ લઈ જઈએ તો અહીં તમને વાયની વેલ્યુ મળશે -50/25, કેમ કે 25 ગુણાકારમાં છે તો ભાગાકારમાં, બધા જાણો છો 25 દુ 50। ઓકે, અને માઇનસ એઝ ઇટ ઇઝ રહી જશે તો અહીં તમને વાયની વેલ્યુ મળી ગઈ છે -2, ને સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 કોઈ ઇઝી લઈએ, ઓકે સમીકરણ 1, તો અહીંયા 4a + 3 - 2 = 14, ઠીક છે, અહીંયા તમે વાયની વેલ્યુ મૂકી દીધી છે, તો 4a + 3 + 6 = 14। ઓકે, ના એક ભૂલ થઈ ગઈ, અહીંયા માઇનસ આવશે 3 દુ 6, જો પ્લસ માઇનસની જરાક ભૂલ કરશો તો તમારું પથારી ફેરવાઈ જશે, તો ભૂલ ના થાય ધ્યાન રાખજો। 4a = આ 6 બચ જશે તો 16 ને 4 20, ધેરફોર a = 5, 5 6 20 થાય। ઓકે, એની કિંમત મળી ગઈ, પરંતુ અહીં થોડાક ઝોલ ઝાલ છે, તમે આ ધારેલું ને એટલે તેને પાછો હવે ગણવું પડશે, 1 ના છેદમાં x = a
માં એ બરાબર કેટલા મૂકશો? પાંચ મૂકતા મૂકી દીધા તો એકના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ. તો આનું ઉલટું, એક્સ નીચે, સોરી ઓકે, તો હવે આનું ઉલટું કરશું, એક્સ ઉપર, પાંચ નીચે, એકના છેદમાં પાંચ ઇઝ ઇક્વલ ટુ એક્સ. ધેરફોર તમને એક્સ અને વાયની વેલ્યુ ફાઇનલી મળી ચૂકેલ છે એકના છેદમાં પાંચ, અને વાયની વેલ્યુ કહી હતી રે ઓકે માઇનસ ટુ. તો ફાઇનલી તમને એક્સ અને વાયનો જવાબ મળી ગયેલ છે જે આ સમીકરણોનો ઉકેલ છે. તો મિત્રો એટલું ભારી નથી, થોડું એક જ તમારું જે ગણતરી છે તે થોડી હાફ થઈ ગઈ છે. આશા રાખું છું આ ક્વેશ્ચનમાં તમને ખૂબ જ સરળ રીતે સમજણ પડી હશે. ટૂંકો દાખલો છે, હવે આપણે આગલો ક્વેશ્ચન ગણીએ. મિત્ર ચોથા દાખલામાં તમને કંઈક સમીકરણ આ પ્રકારના આપ્યા છે. તમે આની અંદર જો સિમિલારિટી છે, જે સરખી છે વસ્તુ, તેને જો તો અહીંયા એક્સ માઇનસ વન છે તો અહીં પણ એક્સ માઇનસ વન છે, અહીંયા વાય માઇનસ ટુ છે તો અહીંયા પણ વાય માઇનસ ટુ છે. આ પ્રકારના દાખલામાં જ્યારે બેના છેદમાં તમને સરખી રકમ જોવા મળે, સામ્યતા જોવા મળે, તો આખે આખો છેદને તમારે એ અને બી ધારી દેવાના, ઓનલી એક્સ નહીં, આખી રકમ નહીં. જ્યારે બે તદ્દન સરખું હોય ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ફરી એકવાર કહું છું, છેદ સરખા છે, ઓકે, બંને સમીકરણ યુગમાં અંદર છેદ સરખા હોય ત્યારે તે આખો છેદ બરાબર એક, ત્યારે તે આખો છેદ બરાબર એ અને બીજી રકમને વાય ધારી લેશું. જેમ કે અહીં એકના છેદમાં એક્સ માઇનસ વન બરાબર એ અને એકના છેદમાં વાય માઇનસ ટુ બરાબર બી ધારતા, આ વસ્તુ ધારણા કરવાનો ભૂલશો નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો છે? જો આખો છેદ, આખો છેદ, ઓકે, અહીંયા એ અને બી. હવે હું મેઇન સ્ટેપ આ છે, જો એક વાત થઈ કે જ્યાં એક્સ માઇનસ વન છે ત્યાં એ લખવાનું, જ્યાં નીચે એક્સ માઇનસ વન છે ત્યાં ઉપર એ લખવાનું, જ્યાં નીચે વાય માઇનસ ટુ છે ત્યાં ઉપર બી લખવાનું. તો જો એક્સ માઇનસ વન અહીંયા છે તો હવે હું લખશું એ, ઉપર પ્લસ છે તો પ્લસ છે, નીચે વાય માઇનસ ટુ છે ત્યાં શું લખશું બી, એક છે તો એક લખવાની જરૂર નથી, ઇઝ ઇક્વલ ટુ ટુ, સમીકરણ એક. ખ્યાલ આવી ગયો મિત્રો? ખૂબ જ ઇઝી છે, ખાલી આ વસ્તુ યાદ, નાલી વસ્તુ છે, યાદ રાખજો, કોન્સેપ્ટ ક્લિયર રાખજો. જે છેદ છે તમે એ અને બી ધારેલ છે તે જ વસ્તુ અહીંયા થશે. તો સિક્સ એ માઇનસ થ્રી બી ઇઝ ઇક્વલ ટુ વન, સમીકરણ બે. આ છે ઓલરેડી, પણ હું આને નંબર આપું છું, નંબર સાથે મેટર નથી, આપણે જવાબ લાવવા છે. કોઈ એવું કહેશે કે ભાઈ સમીકરણ એક બે તો આ છે, લાસ્ટ ટાઈમ એવું કર્યું હતું, એને એટલું બધું ઇન્ટરફેર ના કરવાનું. તમે ગમે તે નામ આપી શકો, તમારી ગણતરી પર ડિપેન્ડ કરે. તો એ અને બી હવે આવી ગયા, અહીંયા ત્રણ છે એટલે બી આવશે, ક્લિયર છે? હવે આપણે એનો લોપની રીત કરશું. શું તમારે લોપની રીત કરવી છે? મારે તો લોપની રીત જ કરવી છે. તો લોપની રીત કરવા માટે હવે મેં થોડુંક નવું કરું, આ થોડું મોટું થઈ જાય, પાંચને છ સાથે ને છ ને પાંચ સાથે થોડું મોટું થઈ જાય, થાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આજે મેં કંઈક તોફાની કરું, મેં આ ટ્રાય કરું. અહીંયા થ્રી ઓલરેડી છે, મારે એને થ્રી વડે જ ગુણાકાર કરશું તો આરામથી કામ થઈ જશે. એટલે આખા સમીકરણને હું ત્રણ વડે ગુણા, એટલે ખાલી એક જ સમીકરણ એક ને ત્રણ વડે ગુણતા. સમીકરણ એકને ત્રણ વડે જો ગુણીએ તો પાંચ તારી પંદર એ માઇનસ ત્રણ બી ઇઝ ઇક્વલ ટુ ત્રણ ટુ છ, સમીકરણને આપણે ત્રણ નામ આપી દઈએ. આ સમીકરણ એઝ ઇટ ઇઝ આપણે લખીએ છીએ, સિક્સ એ માઇનસ થ્રી બી આ પ્લસ હતું ને, અને એઝ ઇટ ઇઝ છે એટલે આની અંદર કોઈ ચેન્જ નહીં આવે. હવે શું કરશું, એ અને બી ની અંદરથી, ઓકે, હવે શું કરીએ, બી સરખું જ છે પણ ચિહ્ન અલગ છે એટલે ડાયરેક્ટલી એનો લોપ થઈ જશે. આ લોકને વધતા કરીએ તો આઈ થિંક એકવીસ આવશે, હા એકવીસ ઇઝ ઇક્વલ ટુ છ ને એક સાત. ઓકે, તો અહીંથી તમને એની વેલ્યુ મળશે, એ બરાબર સાતના છેદમાં એકવીસ, સાત તારી એકવીસ એટલે એકના છેદમાં ત્રણ. આ તમને એની વેલ્યુ મળી ને સમીકરણ એકમાં મૂકતા. એક મિનિટ, આપણે જોઈએ તો એકમાં મૂકીએ કે બેમાં મૂકીએ? અહીંયા જો ત્રણ મૂકશું એકના છેદમાં ત્રણ તો પાંચ વડે ભાગાકાર થાય, જવાબ આવશે, ખોટો નથી કહેતો, પણ થોડું ભારી પડે. અહીંયા છ છે તો ભાગાકાર થઈ જશે, તો આ વખતે એને હું બેમાં મૂકીશ. તો આપણે બેમાં મૂકીએ તો સિક્સ, હવે એની વેલ્યુ કેટલી આવી છે? એકના છેદમાં ત્રણ, જુઓ આ ત્રણને છ ભાગાકાર થઈ જશે ને, એટલે વાત કરું, માઇનસ થ્રી બી ઇઝ ઇક્વલ ટુ વન. તમે કિંમત ગમે એ સમીકરણમાં મૂકી શકો, પણ તમારે એ જોવાનું કે ભાગાકાર ગુણાકાર થાય એવું છે કે નહીં. અહીંયા સિમ્પલી થાય તો તમારું કામ ઇઝી થઈ જાય, ભાગાકાર થઈ ગયો છે એટલે ત્રણ દુ છ, તો ટુ માઇનસ થ્રી બી ઇઝ ઇક્વલ ટુ વન. તો થ્રી બીને આપણે આ બાજુ લઈએ તો ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી બી.
ओके, 3b माइनस थी गयो तो प्लस थतो अने प्लस नु माइनस जे छे ते, तो फाइनली आंसर तमारो आवशे 1 इज इक्वल टू 3b। तो b नी वेल्यू जे 3 गुणाकार मां छे तो भागाकार मां 1 ना छेद मां 3 इज इक्वल टू b। तो मित्रों फाइनली तमने a अने b नी वेल्यू मळी चूकेली छे, परंतु एने सूत्र मां मूकशुं तो 1 ना छेद मां x माइनस 1 इज इक्वल टू a अने 1 ના છેદ માં y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ b માં કિંમતો મૂકીએ। 1 ના છેદ માં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ a ની વેલ્યુ અહીંયા છે 1 ના છેદ માં 3 અને 1 ના છેદ માં y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ b ની વેલ્યુ છે 1 છેદ માં 3 જ છે। અહીં જવાબ સરખો જ આવશે, હજુ ઉપર અંશન સરખો તો છેદ છેદ પણ સરખો, તો x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 અને y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ પણ 3। ओके, आनी किंमत जे छे ते तो x केटला आवशे 4, केम के माइनस 1 आ बाजू एटले प्लस थई जाय अने y ની કિંમત છે માઇનસ 2 આ બાજુ એટલે પ્લસ એટલે 5। તો x અને y ની વેલ્યુ ફાઇનલી તમે 4 અને 5 મળે છે। આ થઈ ગયું સમીકરણનો ઉકેલ। તો આગળના દાખલાના પ્રમાણમાં આ દાખલાઓ થોડા ઈઝી છે, તમારે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને બહુ સરળતાથી દાખલા આવડી જશે। બિલકુલ ગભરાશો નહીં, આ પ્રકારના દાખલા આવડશે, ઉલટાને તમે ઇઝીલી એને સોલ્વ કરી લાગશો, મને પૂરેપૂરો વિશ્વાસ છે। તો હવે આજના વિડીયો માટે આટલું જ, હવે આપણે આવતા વિડીયોમાં નેક્સ્ટ ક્વેશ્ચન સાથે ફરીથી મળશું। ત્યાં સુધી જોતા રહો જીટેક પ્લસ। ધન્યવાદ મિત્રો, વિડીયોને તમે લાઇક કરજો, શેર કરજો તમારા મનપસંદ સોશિયલ મીડિયાની અંદર, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ નોટિફિકેશનની અંદર તમે ઓલ સિલેક્ટ કરજો, જેથી તમારા તમામ વિડીયોની માહિતી આપને તુરંત મળતી રહે અને આપણે જોડાયેલા રહીએ। ધન્યવાદ।